હેલો સ્ટુડન્ટ ટુડે વી આર ગોઈંગ ટુ નોઇંગ અવર નંબર્સ એટલે કે થોડાક નંબર વિશે જાણીશું ફર્સ્ટ ક્વેશ્ચન જો સ્મોલેસ્ટ સિક્સ ડિજિટ નંબર હવે જ્યારે પણ સ્ટુડન્ટ તમને એવું કહેવામાં આવે કે સ્મોલેસ્ટ સિક્સ ડિજિટ ફાઇવ ડિજિટ ફોર ડિજિટ વોટ કે ત્યારે હંમેશા તમારે વન પછી ઝીરો જ મૂકવાનું થશે જ્યારે પણ તમને એવું કહે કે ગ્રેટેસ્ટ સેવન ડિજિટ નંબર ત્યારે તમારે હંમેશા નાઇન નંબરનો યુઝ કરવાનો થશે આ એક હિન્ટ છે તેના માટે યાદ રાખવા માટે એટલે કન્ફ્યુઝન ન થાય જો તમને શું કીધું છે સ્મોલેસ્ટ સિક્સ ડિજિટ શું કરશું વન અને ઝીરોઝ યાદ કરશું એટલે વન પછી કેટલા ફાઈવ તમારે કેટલા વન ટુ થ્રી ફોર ફાઇવ અને સિક્સ ડિજિટનો આ સ્મોલેસ્ટ નંબર થઈ ગયો સેમ એવું ગ્રેટેસ્ટ તમને જ્યારે કહેવામાં આવે ત્યારે હું કરશું નાઇનનો યુઝ કરશું કેટલા ડિજિટ છે સેવન ડિજિટ એટલે નાઇન કેટલા ટાઈમ્સ આવશે સેવન ટાઈમ્સ વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ અને સેવન શું થર્ડ ક્વેશ્ચન જુઓ ગ્રેટેસ્ટ ફાઇવ ડિજિટ નંબર ફોર્મડ બાય યુઝિંગ ડિજિટ હું કીધું છે કે ફાઇવ ડિજિટનો ગ્રેટેસ્ટ નંબર એટલે મોટામાં મોટો નંબર આપણે કરવાનો છે પણ યુઝિંગ ધીઝ નંબર એટલે નાઇન ફાઇવ સિક્સ એટ ટુનો એટલે સિમ્પલ મિનિંગમાં આપણે શું કરીશું કે સૌથી બિગેસ્ટ નંબર કયો છે નાઇન નાઇન પછી કયો આવશે એટ એઈટ પછી સિક્સ અને સિક્સ પછી ફાઇવ અને ફાઇવ પછી ટુ એટલે ગ્રેટેસ્ટ ફાઇવ ડિજિટનો નંબર કયો થઈ જાય નાઇન એટ સિક્સ ફાઇવ ટુ યાદ રાખવાનું કે સૌથી પહેલાં આપણે ગ્રેટેસ્ટ નંબર લેશું નંબર પછી એનાથી સ્મોલેસ્ટ 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 અને લાસ્ટમાં સાવનાનું સેમ એવું કીધું છે કે સ્મોલેસ્ટ ફાઇવ ડિજિટ નંબર ફોર્મડ બાય યુઝિંગ ધીઝ નંબર સિક્સ ઝીરો ફોર સેવન ફાઇવ હવે તમને એમ થશે કે ફોર ઝીરો ફાઇવ સિક્સ સેવન કેમ આન્સર આવ્યો હંમેશા યાદ રાખજો જો તમે અહીં આપણે શું છે કે ઝીરો આપણે સ્મોલેસ્ટ નંબર છે ઝીરો સ્મોલેસ્ટ છે એની એનાથી મોટો કયો છે ચાર છે પણ સ્મોલેસ્ટ નંબર આપણે હંમેશા ઝીરો જો લખીએ તો ઝીરો ફોર ફાઈવ સિક્સ સેવન એ ફોર ડિજિટનો નંબર બની જાય શું કે ઝીરો ફોર ફાઈવ સિક્સ સેવન જો કરશું તો આ શું થશે ફોર ડિજિટનો નંબર થશે જીરો કન્ટેન કરવામાં આવતો નથી એટલા માટે કોઈ દિવસ જ્યારે પણ ઝીરો તમને નંબર યુઝ કરવાનો કે ત્યારે હંમેશા જીરો પછીનો જે મોટો નંબર હોય એટલે કે અહીંયા કહીએ છે આપણે ચાર તો આપણે ફોર પહેલાં લખશું પછી શું લખશું ઝીરો અને ફોર પછીનો મોટો નંબર ફાઈવ સિક્સ સેવન આ રીતના સ્મોલેસ્ટ ફાઇવ ડિજિટનો નંબર થશે ફોર ફાઈવ સિક્સ સેવન ઝીરો ફોર ફાઈવ સિક્સ સેવન તમારો સ્મોલેસ્ટ નંબર થશે નહીં એટલે આ લખો નહીં પછી નો જો તો નંબર ફાઉન્ડ બાય એડિંગ વન ટુ ગ્રેટેસ્ટ એટ ડિજિટ નંબર જો પાછો આવ્યું ગ્રેટેસ્ટ એટ ડિજિટ ગ્રેટેસ્ટ જ્યારે તમને લખીએ ત્યારે શું કરશો નાઇન નાઇન કેટલી ટાઈમ આવશે એટ ટાઈમ નાઇન એટ ટાઈમ કરીને આપણે શું કરે એડિંગ વન એટલે નાઇન એટ ટાઈમ લખીને પ્લસ વન કરશો એટલે આપણે શું મળશે આ આન્સર મળશે નેક્સ્ટ ટુ થ્રી ડિજિટ નંબર ફોન્ડ બાય યુઝિંગ ધીઝ નંબર એટલે શું કરવાનો છે ઝીરો સેવન સિક્સ આ ત્રણ નંબરનો ઉપયોગ કરીને આપણે શું કરવાનો છે થ્રી ડિજિટનો નંબર કરવાનો છે પણ એક કન્ડિશન શું કે સેવન ક્યાં આવવો જોઈએ યુનિટ પ્લેસ ઉપર આવવો જોઈએ તો આપણે શું કર્યું સેવન યુનિટ પ્લેસ ઉપર લઈ લીધો એની પછી શું લખી દીધો ઝીરો અને પછી સિક્સ જો ઝીરો અહીંયા પણ એ સેમ ક્વેશ્ચન કે જો ઝીરો સિક્સ સેવન નું લખે તો આ ટુ ડિજિટનો નંબર થશે ઝીરો કન્ટેન કરવામાં આવતો નથી એટલે ઝીરો પછી વચ્ચે લખવો પડશે આપણે અને સિક્સ ફર્સ્ટ નંબર લખવો પડશે એની પછી જુઓ કે ધ સમ ઓફ સ્મોલેસ્ટ સમોલેસ્ટ જો હું કીધું સમ ઓફ સ્મોલેસ્ટ થ્રી ડિજિટ સ્મોલેસ્ટ કીધું છે અને પાછું થ્રી ડિજિટ સ્મોલેસ્ટમાં થ્રી ડિજિટ એટલે હું કરશું વન પછી ઝીરો તો સ્મોલેસ્ટ થ્રી ડિજિટ નંબર કયો થઈ જાય આપણા માટે વન ડબલ ઝીરો વન ટુ થ્રી ડિજિટ થઈ ગયા અને સ્મોલેસ્ટ કીધું છે એટલે આપણે હું વન અને ઝીરોનો ઉપયોગ કરશું એન્ડ ગ્રેટેસ્ટ થ્રી ડિજિટ ગ્રેટેસ્ટ આવ્યું પાછું તો શું કરશું નાઇનનો તો ડિજિટનો ગ્રેટેસ્ટ નંબર થઈ ગયો ત્રિપલ નાઇન એને શું કીધું છે આપણને સમ સમ કરશું એટલે પ્લસ તો શું જો આન્સર આવશે આપણે વન ઝીરો ડબલ નાઇન હો જો એટમાં ક્વેશ્ચન ધ નંબર ફોર્મડ બાય સબટ્રેક્ટેડ વન

નાઇન્થ નાઇન્થ ક્વેશન તો તમે આવડે જ છે શું નંબર નેમ લખવાના છે પ્લેસિસ પ્રમાણે તો હું આવે ટ્વેન્ટી થ્રી લેક્સ સિકસ્ટી વન થાઉઝન્ડ ઓનલી નેક્સ્ટ નંબર જુઓ ટેન્થ ઇલેવન્થ અને ટ્વેલ્થ ત્રણેય ઇઝી ક્વેશ્ચન છે એકવાર ખાલી તમે યાદ કરશો તમારું તો તમને આવડી જશે કેમકે સ્મોલેસ્ટ નંબર ગોતવાનો છે અને ગ્રેટેસ્ટ નંબર તે આપણે પહેલેથી શીખી રહ્યા છીએ લાસ્ટ થર્ટીનમાં ક્વેશ્ચન જો તમને શું કીધું છે કે થ્રી ડિજિટ નંબર્સ ફોન્ડ બાય યુઝિંગ ધીઝ નંબર એટલે હું ક્રો આપણે થ્રી ડિજિટનો નંબર બનાવ્યો છે ફોર નાઇન અને ફાઇવ નંબરનો યુઝ કરી સો દેટ ફાઈવ ઇઝ ઇન ટેન્થ પ્લેસ હવે એવું કીધું ફાઇવ ક્યાં હોવો જોઈએ ટેન્થ પ્લેસમાં હોવો જોઈએ અહીંયા શું તો આપણી પાસે એક હતોને ક્વેશ્ચન અહીંયા રહો સેવન યુનિટ પ્લેસ ઉપર એમાં સેવન યુનિટ પ્લેસ ઉપર હતો આપણે ફર્સ્ટ લખ્યો તો હવે આપણે શું કીધું છે અહીંયા ફાઇવ ફાઈવ ટેન્સ

એક નંબરનો ઉપયોગ કરીને એની વન એટલે ગમે તે એક નંબરનો ઉપયોગ કરીને આપણે શું કરવાનું છે ફોર ડિજિટનો સ્મોલેસ્ટ નંબર બનાવવાનો છે યાદ રાખજો ક્યારેક સ્મોલેસ્ટ સ્મોલેસ્ટ પૂછી શકે અને ક્યારેક તમને શું પૂછી શકે ગ્રેટેસ્ટ તો સિમ્પલ છે કંઈ મૂંઝાવ નથી આપણે ફર્સ્ટ સ્મોલેસ્ટ કીધું છે એટલે આપણે જોઈશું આપણે શું કરવાનું ઝીરો કાઉન્ટ કરવાનો નથી ઝીરો પછીનો સ્મોલેસ્ટ કયો છે થ્રી તો થ્રી યુઝ કરશું થ્રી યુઝ કર્યો પછી શું કરશું થ્રી યુઝ કર્યા બાદ થ્રી પછી શું આવે સ્મોલેસ્ટ ઝીરો હવે ઝીરો આપણને રિપીટ કીધું છે એટલે રિપીટ આપણે ઝીરો ટુ ટાઈમ્સ કરી શકીએ છીએ એટલે ઝીરોને મેં શું કર્યો ટુ ટાઈમ્સ રિપીટ કર્યો અને લાસ્ટમાં બિગૅસ્ટ નંબર કયો એટ આથી નાનો સ્મોલેસ્ટ નંબર આપણે બને નહીં ક્વેશ્ચન ટુ ફર્સ્ટ ક્વેશ્ચન જુઓ ધ વેલ્યુ ઓફ ફાઇવ પ્લસ આપણને ખબર જ છે ફાઈવ પ્લસ વન ટુ યુનિટ ટેન હંડ્રેડ અને થાઉઝન્ડ તો ફાઇવ થાઉઝન્ડ આવે અને સિમ્પલ મિનિંગ કહું તો ફાઇવ પ્લસ છે ને ફાઇવ પછીના ટોટલ જેટલા નંબર હોય ને ત્યાં હું મૂકી દેવાનો ઝીરો એટલે આપણને મળી જાય એનો યુનિટ પ્લેસ મળી જાય સેમ એવો સેવન માટે સેવન પછી જેટલા પણ કેટલા ફાઈવ ડિજિટ છે તો આ બધા શું મૂકી દેવાનું ઝીરો એટલે આપણે શું થઈ ગયો આન્સર બની જાય થેન્ક યુ